બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં જો કોઈ સંબંધ હોય તો લખો હવે આપણે બે એક હજાર સાતસો ઓગણત્રીસ ના બધા અવયવો જણાવવાના પેલા તો છે તો આપણે જોઈએ તો કે ભાઈ એક હજાર સાતસો ઓગણત્રીસ સાત કરો એટલે કે ભાઈ બસો ને સુડતાલીસ જવાબમાં આવશે રેડી એને ભેંગા તેર કરો બસો સુડતાલીસ બસો સુડતાલીસ તેર એટલે કે ભાઈ ઓગણીસ જવાબમાં આવશે ઓગણીસ ઓગણીસ એટલે એ રેડી તો બે હજાર અવયવો તો કે ભાઈ સાત ગુણા તેર ગુણા ઓગણીસ જવાબ આપણને મેળો હવે બે એક હજાર અવિભાજ્ય અવયવ ઉતરતા ક્રમમાં આપણે લખવાના છે તો કે ભાઈ પહેલાં તેર આવશે પછી પહેલાં ઓગણીસ પછી તેર અને છેલ્લે સાત તો કે ભાઈ ઓગણીસ માઇનસ તેર થશે રેડી અને તેર માઇનસ સાત કરો તો પણ છ જવાબ મળે એટલે કે ભાઈ એ સ્પષ્ટ છે કે અહીં બે અવિભાજ્ય અવયવોનો તફાવત આપણને નો તફાવત છે હજી માઇનસ તેર કરો એટલે છ જ મળશે અને તેર માઇનસ સાત કરો તો પણ છ જવાબ મળશે એટલે તફાવત છ જ છે ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર સાત કે ત્રણ ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા છ થી વિભાજ્ય હોય છે આ વિધાનને કેટલા ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરો કે ભાઈ ત્રણ ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા છ હોય શું હોય છ હોય છે વિભાજ્ય હોય છે આ વિધાનને કેટલાક ઉદાહરણની મદદથી આપણે સ્પષ્ટ કરવાનું છે તો આપણે જોઈએ પહેલું આપણે જોઈએ તો કે આપેલી ક્રમિક ત્રણ સંખ્યાઓ તો કે ભાઈ આઠ નવ અને દસ લઈએ આપણે શું લેવાનું છે ઉદાહરણ તરીકે આઠ નવ અને દસ લેવાના છે હવે આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર તો આઠ ગુણા નવ ગુણા દસ એટલે સાતસો વીસ થશે રેડી એને સાતસો વીસ નો પ્રથમ અવયવી સાતસો વીસ છે પહેલો અવયવ શું છે સાતસો વીસ જ છે એટલે કે ભાઈ જોઈએ તો કે ભાઈ સાતસો વીસ વાંઘા છ કરો છ એકા છ એકવી બે બાર ઝીરો અને ઉપરથી તેરો ઝીરો તો અહીંયા ઝીરો એકસો વીસ થશે રેડી ત્યારબાદ જોઈએ આપણે બીજો એક સ્પષ્ટ કરીએ તો કે ભાઈ આપેલી ક્રમિક સંખ્યાઓ અગિયાર બાર અને તેર લ્યો કે અગિયાર બાર અને તેર લેવાનું છે કે ભાઈ હવે ત્રણેયનો ગુણાકાર કરો તો અગિયાર ગુણા બાર ગુણા તેર કરો તો કે ભાઈ એક હજાર સો થશે સાત કોઈ પણ બે ક્રમિક વિષય એકી સંખ્યાઓનો સરવાળો ચાર થી વિભાજ્ય છે કેટલાક ઉદાહરણની મદદથી આ વિધાન સ્પષ્ટ કરવાનું છે એટલે કે ભાઈ ક્રમિક વિષય બે એકી સંખ્યાનો સરવાઓ બે ક્રમિક વિષય એકી સંખ્યાનો સરવાઓ લેવાનો છે એને છે કેટલાક ઉદાહરણની મદદથી આપણે સ્પષ્ટ કરવાનું છે તો આપણે જોઈએ તો કે ભાઈ આપણે ક્રમિક અગિયાર અને તેર લઈએ તો એનો બેનો નો કરો એટલે ચોવીસ ચોવીસ ભાગ્યા કેટલા કીધા કરવાના ચાર તો છ માં આવશે એવી જ રીતના આપણે બીજું લઈએ તો ઓગણત્રીસ અને એકત્રીસ બંનેનો સરવાઓ કરો એટલે સાહીઠ સાઠ ભ ચાર એટલે પંદર જવાબ આપણને મળે છે તો કે ભાઈ આમ ક્રમિક બે વિષય એકી હંમેશા વડે ભાંગી શકાય છે ચાર વડે આપણે એને ભાંગી શકીએ છીએ ત્યારબાદ નવમો દાખલો આપણે જોઈએ કે ભાઈ નીચેનામાંથી માંથી કઈ સંખ્યાઓમાં વિભાજ્ય અવયવો ક્યાં છે અવયવો ક્યાં છે તે જોવાનું છે તો એમાં પહેલો દાખલો આપણે જોઈએ તો કે ભાઈ ચોવીસ આપેલો છે ચોવીસ બરાબર બે ગુણા ત્રણ ગુણા ચાર બે ગુણા ત્રણ ગુણા ચાર એટલે કે ભાઈ અહીં ચાર એ અવિભાજ્ય અવયવ નથી ચાર જે છે એ અવિભાજ્ય અવયવ હોતા છે નહીં એટલે અવિભાજ્ય અવયવીકરણ થતું નથી એનું અવિભાજ્ય અવયવીકરણ થશે નહીં ત્યારબાદ છપ્પન આપેલો છે તો એનો બરાબર સાત ગુણા બે ગુણા બે ગુણા બે એટલે કે સાત અને બે બંને અવિભાજ્ય સંખ્યાઓ અવયવો છે અવિભાજ્ય અવયવો છે બંને સાત અને બે જે શું કીધું સાત અને બે છે એ અવિભાજ્ય ભાજ્ય અવયવો છે એટલે અવિભાજ્ય અવયવીકરણ થયું છે એટલે કે આના કારણે અવિભાજ્ય અવયવો છે એટલે અવયવીકરણ થશે રેડી ત્યારબાદ જોઈએ આપણે સી કે ભાઈ સિત્તેર બરાબર બે ગુણા પાંચ ગુણા સાત બે પાંચ અને સાત એ ત્રણેય અવિભાજ્ય અવયવો છે એટલે અવિભાજ્ય અવયવીકરણ થશે રેડી ત્યારબાદ જોઈએ આપણે ડી કે ભાઈ ચોપન બે ગુણ્યા ત્રણ ગુણ્યા નવ તો ભાઈ ચોપન એટલે નવ એ અવિભાજ્ય અવયવી નથી અવિભાજ્ય નવ છે એ શું છે અવિભાજ્ય અવયવ નથી એટલે કે અવિભાજ્ય અવયવીકરણ થતું નથી ત્યારબાદ જોઈશું આપણે પ્રશ્ન નંબર દસ તો કે ભાઈ પચીસ હજાર એકસો દસ એ પિસ્તાલીસથી વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો પહેલાં તો કે ભાઈ પચીસ હજાર એકસો દસ છે જે રકમ છે એ પિસ્તાલીસ વડે વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરવાનું છે એક નોંધ આપેલ છે તો કે પાંચ અને નવ સ અવિભાજ્ય સંખ્યાઓ છે શું પાંચ અને નવ એ સહઅવિભાજ્ય સંખ્યાઓ છે આપેલી સંખ્યા પાંચ વડે નવની વિભાજ્યતાની ચાવીથી ચકાસો તો કે ભાઈ વિભાજ્યતાની ચાવીથી આપણે ચકાસવાનો છે તો કે આપણે જોઈએ તો કે ભાઈ જો સંખ્યા બે ક્રમિક સહ અવિભાજ્ય સંખ્યાઓથી વિભાજ્ય હોય તો સંખ્યા તેમના ગુણાકારથી પણ વિભાજ્ય હોય છે ત્યારબાદ પિસ્તાલીસ તો ન પાંચ ગુણા નવ કરો એટલે પિસ્તાલીસ એટલે જા પાંચ અને નવ એ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે પાંચ અને નવ શું છે સહ અવિભાજ્ય સંખ્યાઓ છે ત્યારબાદ જોઈએ આપણે 25110 નો એકસો દસનો એકમનો અંક 0 છે તેથી પચીસ હજાર એકસો એ પાંચ વડે વિભાજ્ય છે કે ભાઈ 25110 નો એકસો દસનો એકમનો અંક શું છે 0 એટલે કે તે પાંચ વડે વિભાજ્ય છે તો એ પચીસ હજાર એકસો દસના અંકોનો તો કે ઝીરો પ્લસ વન પ્લસ વન પ્લસ ફાઈ પ્લસ ટુ બરાબર નવ પાંચને બે સાત સાતને એક આઠ એટલે નવ એટલે કે ભાઈ નવ વડે પણ વિભાજ્ય છે એટલે આમ પચીસ હજાર એકસો દસ એ પાંચ વડે અને નવ વડે બંને વડે વિભાજ્ય છે જ્યાં પાંચ અને નવ એ સ અવિભાજ્ય સંખ્યાઓ છે નવ વડે વિભાજ્ય છે પાંચ અને નવ વડે બંને વડે વિભાજ્ય છે ત્યાંથી જેથી પાંચ અને નવ એ સ અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે કે હા પચીસ હજાર એકસો દસ એ પિસ્તાળીસ વડે વિભાજ્ય છે ત્યારબાદ જોઈએ આપણે અગિયારમો પ્રશ્ન તો કે ભાઈ સંખ્યા અઢાર બે અને ત્રણ બંને સંખ્યાથી વિભાજ્ય છે તે બે ગુણા ત્રણ બરાબર છથી પણ વિભાજ્ય છે એ જ પ્રમાણે એક સંખ્યા ચાર અને છ બંને વડે સંખ્યાથી વિભાજ્ય છે શું આપણે કહી શકીએ કે તે સંખ્યા ચાર ગુણા છ બરાબર ચોવીસથી પણ વિભાજ્ય હશે જો નહીં હોય તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો હવે આપણે ઉદાહરણ એક પેલા તો જોઈએ કે આપેલી સંખ્યા બે સહવિભાજ્ય અવિભાજ્ય વડે વિભાજ્ય હોય તો તેના ગુણાકાર વડે વિભાજ્ય હોય એટલે કે ભાઈ કોઈ પણ સંખ્યા સહવિભાજ્ય આપેલી સંખ્યા બે સહવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો તેમના ગુણાકાર વડે સંખ્યા વિભાજ્ય હોય હોય ને હોય જ છે ત્યારબાદ આપણે જોઈએ કે ભાઈ બે અને ત્રણ એ સ અવિભાજ્ય સંખ્યાઓ છે શું છે બે અને ત્રણ જે સંખ્યા છે એ સ અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે કે તેથી અઢાર એ તેમના ગુણાકાર બે ગુણા ત્રણ વડે એટલે કે છ વડે વિભાજ્ય છે બે ગુણા ત્રણ કરો એટલે છ જવાબમાં આવશે એટલે કે છ વડે વિભાજ્ય છે તો કે ભાઈ હવે ચાર અને છ એ સહવિભાજ્ય સંખ્યાઓ નથી પાછું કીધું ચાર અને છ એ છ અવિભાજ્ય સંખ્યાઓ નથી તેથી સંખ્યા ચાર અને છ ના ગુણાકાર ચાર ગુણા છ વડે એટલે કે ચોવીસ વડે વિભાજ્ય નથી છ ગુણા ચાર કરો એટલે ચોવીસ ચોવીસ વડે વિભાજ્ય નથી બીજી એક સંખ્યા છત્રીસ લઈએ હવે આપણે એક સંખ્યા છત્રીસ લઈએ તો કે છત્રીએ ચાર અને છ બંને વડે વિભાજ્ય છે છત્રીસ શું છે ચાર અને છ બંને વડે વિભાજ્ય છે પરંતુ છત્રીસે ચાર અને છ ના ગુણાકાર ચોવીસ વડે વિભાજ્ય નથી એ ગુણાકારો ચોવીસ વડે એનો વિભાજ્ય થતો નથી ત્યારબાદ એ પ્રશ્ન નંબર બાર તો કે ભાઈ હું ચાર જુદા જુદા અવિભાજ્ય અવયવો વાય સૌથી નાની સંખ્યા છું શું તમે મને ઓળખી શકો છો તો આપણે જોઈ તો કે ભાઈ અહીં સૌથી નાનામાં નાની સંખ્યા શોધવાની છે આપણે શું કરવાનું છે સૌથી નાનામાં નાની સંખ્યા શોધવાની છે ચાર અંકની તો કે ભાઈ સૌથી નાની ભિન્ન ચાર અવિભાજ્ય સંખ્યાઓ બે ત્રણ પાંચ અને સાત છે ચાર ભિન્ન નાની અવિભાજ્ય સંખ્યાઓ વાય સંખ્યા તો કે ભાઈ બે ગુણા શું કરવાનું છે તો કે ભાઈ બે ગુણા ત્રણ ગુણા પાંચ ગુણ્યા સાત બરાબર બે ત્રણ એટલે છ છ પંચા ત્રીસ ત્રીસ ગુણા કરો એટલે બસો દસ ભાઈ આમ આમ આ સંખ્યા બસો દસ છે શું છે બસો દસ સંખ્યા છે હવેના લેક્ચરમાં આપણે ત્રણ પોઈન્ટ છ જોશું વિદ્યાર્થી મિત્રો